કચ્છના ગરડોમાં ટેન્ટ સિટી આકર્ષણ જગાવે છે, તેવી રીતે માંડવી બીચ પર બીચ ફેસ્ટિવલ આવતા માસથી યોજાવનાર છે. રણોત્સવ પૂર્ણ થયા બાદ બીચ ફેસ્ટિવલ શરૂ થતા કચ્છમાં પર્યટનની મોસમ જળવાયેલી રહેશે. સફેદ રણ ઘોરડો ખાતે દર વર્ષે ટેન્ટ સિટી ઊભી કરવામાં આવે છે, જેમાં 450 જેટલા વિવિધ ટેન્ટ ગોઠવવામાં આવે છે. સફેદ રણ માણવા આવતા પ્રવાસીઓને ટેન્ટ સિટીમાં રોકાઈને અદ્ભુત આનંદની લાગણી અનુભવે છે, ત્યારે પ્રવાસ વિભાગ દ્વારા કચ્છના માંડવીના દરિયા કિનારે પણ ટેન્ટ સિટી ઊભી કરવામાં આવશે. માંડવીના રમણીય બીચ પર 2 માર્ચ સુધી બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે. 12 માર્ચના રણોત્સવ સમાપ્ત થાય છે, ત્યારબાદ માંડવી બીચ પર બીચ ફેસ્ટિવલનો આરંભ થશે, જેમાં દરિયા કિનારે પ્રયાસ જેટલા ટેન્ટ ઊભા કરાશે. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. શિયાળો પૂરો થવા આવ્યો છે. માર્ચ મહિનામાં ઉનાળાનો પ્રારંભ થશે, ત્યારે દરિયા કિનારે સહેલાણીઓની સંખ્યા વધવા પામશે. ઉનાળામાં ગરમીમાં રાહત મેળવવા દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો માંડવી બીચ પર આવતા હોય છે, ત્યારે આ વખતે ટેન્ટ સિટી થકી પ્રવાસીઓને સંખ્યાઓમાં વધારો થશે. ઉપરાંત સ્થાનિકોને રોજગારી મળશે. આ થકી કચ્છ જિલ્લામાં 12 માસ પ્રવાસન સિટીઝન બરકરાર રહેશે. આગામી દિવસોમાં પ્રવાસન વિભાગ જે છે આપણું TCGL ટુરિઝમ કોર્પોરેશન એના તરફથી જેમ આપણે સફેદ રણમાં ધોરડો ખાતે ટેન્ટ સિટી ઊભું કરેલું છે એ જ પેટર્ન ઉપર માંડવી બીચ ઉપર એમ કે આવું ટેન્ટ સિટી ઊભું થાય અને બીચ ફેસ્ટિવલ શરૂ થાય એ પેટર્ન ઉપર કામ કરી રહ્યા છે. અને ઓરિસ્સામાં કોનાર્કમાં જે આખું મોડેલ ઊભું કરેલું છે એના પ્રમાણે એમ કે અહીંયા પણ આપણે આ મોડેલ ઊભું કરીએ અને એક પ્રવાસન સર્કિટમાં એક વધારાનું એક આપણને પ્રવાસીઓને એક આખું મોકો મળે અને કચ્છમાં એક પ્રવાસન સ્થળનો ઓર વધારે વિકાસ થાય એ તરફ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ પ્રયત્ન